संभव भीति भेदनम सुख संपत् करुणा निकेतनम प्रतदान तपः क्रिया फलम सहजानंद गुरुं भजे सदा। करुणामय चारु लोचनम शरणायात जनार्ति मोचनम पतितोद्धरणाय तत्परम सहजानंद गुरुं भजे सदा। बोलो स्वामीनारायण भगवान श्री हरि कृष्ण महाराज की जय। वाला भक्तों, जे सत्संग द्वारा आपने सौ ने परमात्मा प्राप्त थवाना छे, जे सत्संग थी संतो भक्तों ने सेववा थी आपने करवो होय तो आने आ जन्मे आत्यंतिक मोक्ष मेळवी शकवाना छे, एवो सत्संग भगवाने आपने आप्यो छे। એ આપણે નથી જાણતા, પરંતુ પરમાત્માની એ બહુ મોટી કૃપા છે। એના માટે એક એક્ઝામ્પલ બહુ જ સરસ છે। એકવાર સ્વામિનારાયણ ભગવાન ગઢપુરમાં બિરાજમાન હતા। એક બાપ અને એક એનો દીકરો બે દર્શને આવ્યા। બાપનું નામ હતું રામભાઈ, દીકરાનું નામ હતું વીરોભાઈ, જો ન ભૂલી જાઉં તો ટીંબીવાળા। બાપ થોડાક મારી જેમ છોકરાને વાંહે વાંહે આવેલા, એને લઈને બહુ એટલું બધું નહીં, પણ પેલો છોકરો હતો ને ભાઈ ભાઈ। પછી વીરાને સ્વામિનારાયણ ભગવાનમાં અત્યંત ભાવ, જ્યાં સુધી મહારાજના દર્શન થતા હોય તો એ ખાવાનું ભૂલી જાય, હોવાનું ભૂલી જાય। એનો બાપો કહે કે હવે હાલને વીરા હવે ઉતારે જાય, ઘડીક હોવું છે કે તમ જાઓ, તો એ ખાવાનો આવે હોવાનો આવે। મહારાજ જો દર્શન દેતા હોય, ભગવાનના વાલા સંતનો કોઈક લાભ મળતો હોય તો વીરાને બીજું કાંઈ ન જોઈ। એના બાપા છોકરા વાંહે વાંહે એમના બેહી રહી। એક દિવસ ગઢપુરમાં રેતીની જરૂર પડેલી, તે ફળીમાં રેતીનું એક ગાડું ઠલવેલું અને મોટો રેતીનો ઢગલો હતો, તે આજવાળી મહારાજ આવીને એના ઉપર બેઠા, આગળ થોડાક ભક્તો બેઠેલા, એમાં આ બે બાપ દીકરો હતા, પાછળ થોડા બહેનો બેઠા બેઠા મહારાજની વાતો સાંભળતા હતા। બરોબર એવું બન્યું કે ચાલુ કથામાં ભાઈઓ અને બહેનોની વચ્ચેથી એક કૂતરું પસાર થયું, આવી ગયું, ડેલું ઉઘાડું હશે ત્યાંથી, તો મહારાજ જે રીતિના ઢગલા પર બેઠેલા એમાંથી એક મોટો કાંકરો મહારાજે હાથમાં લીધો અને મહારાજે બરોબર કૂતરું સામે આવ્યું તડીંગ દઈને એક કાંકરો કૂતરા ઉપર નાખ્યો। કૂતરું કાંકરો માથે મહારાજે નાખ્યો એ જોઈને ભાગ્યું, કાંકરો આ એડ્યો કૂતરાને અને પછી જમ્પ લઈ અને આમ બહેનોની આગળ નજીક પડ્યો। પુરુષો બધા મહારાજ સામે જોવે અને મહારાજે પેલો કાંકરો ફેંક્યો એ પેલા રામભાઈ સાંખડે જોયો, એ બધા સામે જોઈને બેઠા હોય ને, એટલે એને લાગ્યું કે સ્વામિનારાયણે કોને કાંકરો માર્યો, તો પાછળ નજર ગઈ, એ ટાઈમે કૂતરું તો નાહી ગયું પણ એક બેન હળી કાઢીને આવ્યો, બીજા કોઈ લઈ જાય પહેલા એ કાંકરો એમણે ઉઠાવી લીધો અને પછી આમ આંખે માથે છાતી આમ અડાડ્યો અને એ બેન તો ભાવ વિભોર થઈ ગયા અને પછી એટલું બોલ્યા
કે આ હા 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 આવો પ્રસાદીનો કાંકરો મારા ભાગ્યમાં હોય કે છે, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ નારાયણે હાથમાં લીધેલો આ તો બાપ દિવ્ય કહેવાય. બસ એ વાત સાંભળીને પેલો રામભાઈ ચોંકી ગયો કે સ્વામિનારાયણ એક કાંકરો હાથમાં લે અને એક મિનિટ પણ નહીં એટલી વારમાં તો ફેંકી દે, અને એ કાંકરો જો આવો ગણાતો હોય તો એ સ્વામિનારાયણ કોણ હોય? હવે એને લાગ્યું અરું વીરાને આટલું બધું ખેહાણ થાય છે ને હવે કંઈક લાગે છે કે કંઈક આમાં છે. પછી એમને પણ ભાવ વધ્યો, પ્રેમ વધ્યો, પણ ગામડા ગામના માણસો કોળી જ્ઞાતિ સામાન્ય ખેત મજૂરી કરી જાણનારા માણસો જાજુ તો કેટલુંક રહી શકે. પછી કીધું કે બેટા વીરા હવે આપણે જવું જોઈએ, મજૂરી બંધ થઈ ગઈ, ઘર વખરી એમના લોકો હું ખાઈ પીવે. પછી રજા લીધી. એક દિવસ સવારમાં મહારાજ તૈયાર થઈને આવીને બેઠા ત્યારે બાપ દીકરો બે આવ્યા, વીરાએ દંડવટ કર્યા, એના બાપ પગે લાગ્યા, પણ વીરાને ખહવાનું મન ન થાય ભાઈ. હો બહુ વાર લાગી, વીરો એમના ઊભો જ રહ્યો, ઊભો જ રહ્યો, ઊભો જ રહ્યો મહારાજની સામે. અને જ્યારે મહારાજે સામે જોયું ને વાલા ભાઈઓ, તો આંખમાંથી દાડ 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 શ્રાવણ ભાદરવાનો પ્રવાહ ચાલ્યો. પછી મહારાજે કીધું, બેટા વીરા તારે મને કંઈ કહેવું છે તો કે. મારા પ્રભુએ સામેથી આમ કીધું અને વીરો બોલ્યો, હો કે હે મહારાજ, આપના સંતો મળ્યા, મને તમારી ઓળખાણ આપી, મારી જિંદગીમાં પહેલી વાર મેં આપના આ વખતે દર્શન કર્યા. મારા શું દુર્ભાગ્ય કે પ્રગટ પૂર્ણ પુરુષોત્તમ નારાયણને મૂકીને હવે આજ મારે જવું પડે છે. અહીંયા રહ્યો એટલા દી જાણે અક્ષરધામમાં હોવ એવું લાગ્યું. કોઈ માયા યાદ ન આવે, કોઈ જફાની. તમે તમારા મુક્તો કથા વાર્તા કીર્તન સેવામાં મહારાજ હું દેહ અને દુનિયા ભૂલી ગયો છું, પણ હવે આજ મારે જવું પડે છે. હે નાથ, હે પ્રભુ, તમે મારી સાથે અખંડ રહેજો. ખબર નહીં બાપ મારા પ્રભુને મોજ આવી. મહારાજે કીધું, જા બેટા વીરા, તારી હારે અખંડ રહેશું, જા. એના બાપને નિમિત્ત મળી ગયું કે બેટા હવે હાલ, જો મહારાજે તને આશીર્વાદ તો આપ્યા, હાલ હવે બાવડું પકડી લઈને ચાલે. પણ વીરો મહારાજની સામેથી નજર લઈને જે ઘડીએ આમ ફર્યો બાપ, ત્યાં એક એનો બાપ હારે નહોતો, એક એનો બાપ અને એક કરોડ બ્રહ્માંડ નો બાપ બે આગળ જતા હતા. આવું થઈ ગયું. એ વીરાના બાપને ખબર નહીં કે મહારાજ આગળ આગળ હાલ્યા જાય છે, પણ મહારાજ જેટલું ચાલે ને એટલું વીરો હલેલત કરે, વીરો ધીમો ન પડે. એનો બાપો કે, એલા વીરા ધીમો હાલ્યો, થોડો થાકી જાઉં, પણ વીરો ધીમો હાલે. જો વીરાને ધીમો પાડવો હોય તો શું રસ્તો? આ ધીમા પડે તો જ વીરો ધીમો પડે, નહીં તો એનો બાપ લબડે આવે તો પણ વીરો ધીમો ન પડે. એમ ભાઈ હાલ્યા, ફરીને એના ગામ ગયા. એ તો બિચારા જે ખેત મજૂરી કરતા હતા એ કરવા લાગ્યા, પણ વીરાને બાપ મારો ઠાકોર દેખાયાત કરે, દેખાયાત કરે, દેખાયાત કરે. ઘણી વખત એ મહારાજને પૂછે કે મહારાજ, આજે તમે આ વિમાન લઈને આમ જાઓ છો તો ક્યાં જાઓ છો? તો મહારાજ એને કે ફલાણા આપણા હરિભગત છે, એ ગામમાં રહે છે, એમનો અંધકાળ આવ્યો છે, તમે તેડવા જઈ છે. પછી વીરો ગામમાં એનો બાપ અને એ સિવાયના જે કોઈ સત્સંગી હતા એને વાત કરે, તો બધા લોકો ઠપકો દે કે ગાંડા આવું હું જ્યારે હોય ત્યારે બોલ બોલ કરે છે કે ઓલા ભાઈ ગયા, ઓલા ભાઈ ધામમાં ગયા, ઓલા, એટલે કોકને ધામમાં વ્યા જવાની વાત કરવી કઈ હારી કહેવાય? લોકમાં અપશુકન કહેવાય કે આવું હું બોલ બોલ કરો છો, જયારે વધારે તું તો આજ કે છો, આજ ઓલા ગયા, આજ ઓલા ગયા. વીરો કે, તો એનો સમાચાર આવે ત્યારે માનજો, અત્યારે મારું ન માનો તો વાત પડે બધી સાચી.
પછી લોકોએ પૂછ્યું કે વીરાનું કારણ હું તું અગાઉ અગાઉ કહી દે છો એનું. પછી બહુ હરિભક્તો લાગી પડ્યા, વીરો કોઈને કે નહીં. ગઢડેજી આવ્યા તે દિવસથી આજ દિવસ સુધી બાપ એને મારો ભગવાન અખંડ હારે ને હારે છે, પણ કોઈને કે નહીં, એના બાપને નહીં, ગામના કોઈ સત્સંગીને નહીં. અને હું આપ સૌને બાપ વિનંતી કરું છું કે જો મારો પ્રભુ કોઈક દિવસ કૃપા કરે, આપણી સેવાથી, ભક્તિથી, સત્સંગથી, સાધુતાથી, કોઈ પણ એમની ગમતી બાબતથી જો રાજી થાય અને મારા પ્રભુએ જો સ્પેશિયલ આપણા માટે જ કંઈક કૃપા કરી હોય, બાપ એ દુનિયાને કોઈ દી કહેવા માટેની હોતી નથી, એ ન કહેવાય. હા, વધારે વધારે કહેવું હોય તો જેને કહેવાથી આપણું રક્ષણ થાય એવા કોક આપણા પરમ મોક્ષના દાતા હોય એને કહેવાય. કમસે કમ એને ખબર રહે કે આને આવું બન્યું છે તો હવે કાંઈ બગાડ તો નથી થતો ને, એટલા માટે આપણે કહેવાય કે મને ગુરુજી મહારાજની કૃપાથી આવો એક અનુભવ થાય છે કે થયો છે, હવે મારે શું ધ્યાન રાખવાનું, કોઈ દિવસ મહારાજ નારાજ થાય એવું મારે નથી કરવું. એટલે હું આપને જણાવું છું કે ગુરુજી મારે હવે આમાં જે ધ્યાન રાખવાનું હોય, મારે સાવધાની રાખવાની હોય, મારે આમાં જે સમજવાનું હોય એ તમે મને ગુરુજી કહો, હું એવું કરીશ. પરંતુ આપણો પ્રચાર કરવા આવું કંઈ કહેવાય ને, વીરો કોઈ દી કોઈને કહે નહીં. એમાં એક દિવસ એના ગામમાં જે બહુ સારા ભગવાનના ભગત, એનાથી એમને બહુ સમાસ, જેણે સંતોને રાજી કરેલા, જેના કારણે વીરાને સંતો મળ્યા, સ્વામિનારાયણ ભગવાન મળ્યા. એક દિવસ એણે કીધું કે વીરા તું કંઈક કહેતો નથી, ચોખવટ કરતો નથી, ને હવે બધા મને પૂછપૂછ કરે છે, ભાઈ કંઈક કહે તો સારું. ત્યારે વીરાએ એમ કીધું કે કાકા એવું છે, હું ગઢડી ગયો, મહારાજે મારા ઉપર કૃપા કરી, ત્યારથી મહારાજ મારી હારે રહે છે, એટલે હું મહારાજને પૂછું તો મહારાજ મને આવું કહે છે, બાકી મને શું ખબર પડે, હું જાતનો કોળી માણા. પછી એ હરિભગતે વીરાને એવું કીધું કે બેટા વીરા, તારા કરતા જૂના કેટલા બધા અમે સત્સંગીઓ છીએ, તને તાત્કાલિક આટલો બધો મહારાજનો રાજીપો મળ્યો, તું એનું મહારાજને કારણ પૂછજે ને ભાઈ, અમારે એ જાણવું છે કે મહારાજને શું આટલું બધું ગમે છે, શેનાથી મહારાજ આટલા બધા રાજી થઈ જાય છે. પ્રાર્થનાઓ તો અમે કરી છે, પણ બધી પ્રાર્થના કંઈ આવી ફળીભૂત થતી, અને બાપા વીરાની વાત સાંભળી તો આપણને કહેવાનું મન થાય કે ન થાય, હે આપણે કહી કે હે મહારાજ અખંડ દર્શન દેજો, અખંડ સાંભળજો, અખંડ હારે રહેજો, પણ આપણે જેટલું કહી બધું કાંઈ થાય છે બાપા? વીરાન થયું કે તું એનું રહસ્ય પૂછ ને બાપા. વીરાએ મહારાજને પૂછ્યું કે મહારાજ મને આવું પૂછે છે તો મારે ખાલી એમને શું કહેવું, ઈ કહો, જવાબ દઉં ન દઉં મારે શું કરવાનું? મહારાજ તમે નારાજ થાય એવું મારે નથી કરવું, હો મહારાજ તમે કહો તો એને જવાબ દઉં, તમે કહો તો ન દઉં, પણ મને પૂછે છે એ મારા વડીલ છે. મહારાજ એવું કીધું, વીરા હવે એમાં બીજું કંઈ છે નહીં, જે છે એ તને કહું, તું કહી દઈશ કે આમાં અમારી કૃપા સિવાય બેટા કશું કારણ નહીં છે. કયું કારણ છે? અમારી કૃપાથી જ આ બેટા તને થયું છે, આ જ સાચી વાત છે, હકીકત. પણ મને એમ પૂછે તો મહારાજ કે કૃપા કેવી રીતે થઈ? એ બેટા અમારા ઉપર તું છોડજે, એ અમારા દિલમાં એક વખત લાગી આવ્યું તું ને એમાંથી થયું છે આ. કે જો સાંભળ, એકવાર અમે માણકી ઘોડી લઈને જતા હતા, અમારે બહુ ઉતાવળ હતી, તો અમે તાબડતોબ ઘોડી દોડાવી, ચોમાસું હજી હમણે હમણે ગયું હતું, પૃથ્વી ઉપર અનેક નાનું નાનું ઘાસ ઉગેલું, અને મેં ઘોડી બહુ દોડાવી તો ઘોડીનો ડાબલો જે એક નાના એવા ખડના ભોથા અરે ભટકાણો, તો એ ખડનું ભોથું પોચી ભૂમિમાંથી ઉખડીને ફેંકાઈ ગયું, આમ દૂર જઈને પડ્યું. તે દાડે અમને એવો વિચાર આવ્યો કે અરે પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, અમે જે ઘોડી ઉપર બેસીને જઈ છીએ, અમે ઉતાવળે ઘોડી દોડાવીને અમારે કારણે જેનો દેહ છૂટી જાય તો એનું કલ્યાણ થવું જોઈએ,
અમે સંકલ્પ કર્યો કે આ જીવને આવતા જન્મે અમારે અક્ષરધામ દઈ દેવું. પછી મારા હસતા હસતા કે બેટા વીરા ખોટું નહીં લગાડતો, એ ખડનું ભોથું એ જ વીરો હાંખડ. તે દાડાનું અમારા મનમાં હતું કે આ જીવનું આ જન્મે ભલું કરવું છે, પૂરું કરવું છે. એમાં સંતો તને ભેગા કરી દીધા, સંતોએ તને વાતું કરી, અમે તને દિલમાંથી બધું કૃપાને લઈને હા પડવા માંડી, તને પ્રેમ થયો, ભાવ થયો, તું ઘરડે આવ્યો, તે માગ્યું અને તું એવો ગળગળો થઈ ગયો. એવી દીનતા તે એવી ફૂલ ન કરી કે મને મહારાજ તમે ઓળખાઈ ગયા, હું અમારી નાચમાં કોઈને ન ઓળખાવો પણ મને ઓળખાણ, એવું તે ન કર્યું. બેટા તારામાં એવું દાસપણું દીનપણું બધું જોઈને મને ઓર કૃપા થઈ એટલે અમે આશીર્વાદ આપ્યો. બસ એનું આ ફળ છે. ખ્યાલ આવ્યો બાપા? આજે મને તમને આ સત્સંગમાં જેટલું કાંઈ મળ્યું છે, જેટલો લાભ છે, જે દિવ્યતા છે, જે આનંદ છે, જે પ્રાપ્તિ છે, જે કંઈ છે, શું કારણ છે ભાઈ? શું કારણ છે? માત્ર મારા પ્રભુની, એના કોઈ પ્યારાની કૃપા છે. જો આટલી બધી લહાણી મારા ઠાકોરજી મહારાજે કૃપાથી આપી હોય તો વીરા ભગતની જેમ હવે દાસના દાસ દિન આધીન ગરજુ બની અને એના આશીર્વાદ ઉપર આશીર્વાદ મળે એવું કરી લેવું જોઈએ. ફૂલ મારવા હવે રહેવાય નહીં, એ આપણને પોસાય નહીં બાપા. કે આપણે સત્સંગમાં સમાજમાં જ્યાં હોય ના હરક ફોદોડા થાથા કરીએ, ફૂલ માર માર કરીએ, તો મહારાજની કૃપા વેરાઈ જાય બાપા, ઢોળાઈ જાય. પ્રભુએ કૃપા કરી હોય, એના વાલા સંતોએ કૃપા કરી હોય, માત્ર ને માત્ર વાવી દેવા માટે જ હોય છે, વાવરી નાખવા માટેની એ ચીજ જ નથી. તો મને તમને ભલે ખબર નથી, જેમ વીરાને ખબર નહોતી કે મહારાજે શું કૃપા કરી, એમના કોઈ વાલા સંતો ભક્તોએ શું કૃપા કરી કે મહારાજ એવી જગ્યાએ જન્મ આપ્યો, એવી જગ્યાએ સંતો મેળવી આપ્યા, ભક્તોનો કોન્ટેક્ટ કરી આપ્યો અને આજ આપણે બધા સર્વોપરિ સ્વામિનારાયણ ભગવાનના આશ્રિત બન્યા. એક સોએ 100% કૃપા છે. શું છે ભાઈ? કૃપા જ. આ સર્વોપરિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો નિશ્ચય કોઈ સાધનથી થતો નથી, એ કરાવે એને જ થાય છે. એના દર્શન પણ કોઈ આપણી મહેનતના ફળે મળતા નથી, એના દર્શન પણ એ દે તો જ થાય છે. જો એનો નિશ્ચય એનાથી થાય, એના દર્શન એનાથી થાય, તો આ જેટલો પણ લાભ છે એ બધું જ બાપ એની કૃપા છે. આપણે કોઈ દી એવું ન બોલવું જોઈએ, ન માનવું જોઈએ કે મેં આમ કર્યું, હું આવો છું, હું આમ છું, એટલે આ બધું છે. હે મહારાજ, હે વાલા બાપ, તમારી તમારા વાલાઓની કૃપા એ સિવાય બીજું કશું નથી. જ્યારે 100% કન્સેશનમાં આ સત્સંગ મળ્યો હોય ત્યારે હવે આપણે એનો લાભ કેમ લેવો જોઈએ, બસ એ આપણે વિચારવાનું છે. આ આપણા હરિભક્તો કોઈ સ્કૂલ ચલાવતા હોય, કોઈ ક્લાસીસ ચલાવતા હોય, કોઈ ડોક્ટર દવાખાનું ચલાવતા હોય, પછી એ લોકોને મનમાં ભાવ થાય અને એ કોઈ દર્દી એમને ત્યાં આવે, કોઈ વિદ્યાર્થી એમને ત્યાં આવે અને એ ગરીબ હોય એવું લાગે, સારો ભાવનાવાળો માણસ લાગે, અથવા કોઈ ભગવાનના ભગતનો દીકરો દીકરી લાગે અને એ લોકો એમ કહે કે ભાઈ જા, મારે તારું કાંઈ નથી લેવું, 1% પણ ફી લેવી નથી. આમ તો ઘણી થાય, હજારો થાય, પણ એ લોકો 100% માફ કરે. તો બીજા વિદ્યાર્થી અને આ વિદ્યાર્થી હવે ખરખું જ ત્યાં સ્કૂલમાં રહેવાનું હોય? હવે આની કાંઈ ફરજ, આનું કર્તવ્ય કાંઈ બીજું વિશેષ થાય કે ન થાય ભાઈ? બીજો છોકરો એને ટાઈમે આવીને ભણીને વયો જાય એમ જ આને ન હોય બાપા. આ ઋણી છે. શું છે? ઋણી. આ ક્લાસીસ વાળા સાહેબે, આ સ્કૂલ વાળા સાહેબે, આ ડોક્ટર સાહેબે મારી પાસેથી એક પાય પૈસો નથી લીધો અને તોય મને બીજા કરતા વિશેષ રાખે છે, મને ભણાવે છે, પોતાના દીકરાની જેમ સાચવે છે. બાપ, હું એનો ઋણી છું. મારે સ્કૂલમાં જરૂર પડે તો બીજા કરતા વહેલાય આવવું પડે અને જરૂર પડે તો બધા વયા જાય તોય મારે રોકાવવું જોઈએ. આ આપણે ઋણી છીએ. તો હે માલા ભાઈઓ, મારે તમને એ કહેવું છે કે હું ને તમે આ ડિવાઇન સ્કૂલમાં દાખલ થયા છીએ, આની હું ફી?
બોલો આપણે કઈ ફી ભરી? હું અને તમે એક દર્દી છીએ, અનંત કાળથી જન્મ મરણનો રોગ લાગો પડ્યો છે. જો આ દિવ્ય ભવ્ય હોસ્પિટલમાં મને તમને એડમિટ કરવામાં આવ્યા હોય એની ફી શું? એટલા માટે બાપ, આપણે તો ઋણી છીએ. આપણું કર્તવ્ય છે કે આપણે વાલા મહારાજ, વાલા મહારાજના વાલા સંતો, એમના ભક્તો, એમના હંમેશા ગરજુ રહેવું, દાસના દાસ રહેવું, ખૂબ ગરજ સાથે એમની સેવા કરવી, એમને રાજી કરવા, એમની અપેક્ષાઓ હોય એને આપણે સામેથી પૂરી કરવી જોઈએ, પણ એમને ચિંતા કરાવવી જોઈએ ના. એમાં જે દર્દીની પાય પૈસો ફી નથી લીધી એ જ દર્દી દવાખાનામાં તોફાન કરે, ડૉક્ટર સાહેબ આમ કરે છે ને, એના કમ્પાઉન્ડર આમ કરે છે ને, નર્સ ટાઈમે આવતી નથી ને, આવું ચાલે નહીં, હું આને ચલાવી લઈશ નહીં, ખાલી મીડિયામાં બોલીશ ને, તો કેટલો નાલાયક કહેવાય? કહેવાય કે ન કહેવાય? હવે ડૉક્ટરને કેવું ફિલિંગ થાય તમે કહો? જે ક્લાસ કે જે સ્કૂલવાળાઓએ હાવ મફતમાં જે સત્સંગીના છોકરાઓને રાખ્યા અને ભણાવ્યા ગણાવ્યા, એ જ છોકરાઓ ત્યાં ચોરી કરે, બીજાને પણ નેગેટિવ વાતો ભરાવી ભરાવીને સ્કૂલનું ક્લાસીસનું વાતાવરણ બગાડે, હવે એ કેવા કહેવાય? આપણે એ જોવાનું છે બાપ કે આપણે એવી એક ડિવાઇન સ્કૂલમાં પ્રવેશ પામ્યા છીએ, આપણે એક એવી દિવ્ય ભવ્ય હોસ્પિટલમાં એડમિટ છીએ, અને ત્યાં 100 એ 100% કન્સેશનમાં આપણી કેર લેવાઈ રહી છે. હવે આપણું કર્તવ્ય છે કે 100 એ 100% આપણે મહારાજના બનીને રહેવું, સંતોના બનીને રહેવું, એમનાથી કશું જ છાનું છૂપું, કૂડ કપટ આઘું પાછું ન કરવું, આપણે સામેથી આપણી જ ઈચ્છાથી એમના સમર્પિત ઋણી બનીને રહેવું, સામેથી સેવા કરવી, મદદ કરવી, ભક્તિ કરવી, ભજન કરવા, પણ એમને આપણી ચિંતા કરવી પડે એવું કદી કાંઈ ન થવા દેવું. તો જે વીરા સાંખડને રાજીપો મળ્યો, આ જન્મે નવો આશીર્વાદ મળ્યો, એવો આશીર્વાદ આપણને મળી છે. બહુ સારી વાત બાપા, ભગવાને દયા કરીને આપણને આપી છે. ભક્તાખ્યાન અધ્યાય 17. ભગાદોષીનો મૃત્યુ જેવા મંદવાળનો રોગ મટાડી મહારાજ ગઢડા ગયા, પરંતુ ત્યારબાદ બોટાદમાં મરકીને કારણે અતિશય રોગચાળો ફાટી નીકળ્યો. જે રોગ ભગાદોષીને લાગુ પડેલો એ મહારાજે મટાડ્યો, એમને મોતમાંથી પણ પાછા બોલાવી લીધા, પણ બાકી ગામમાં તો રોગ હતો જ. એ તો ભાઈ વધ્યો તો ભાઈ, વૈદ્યોની અનેક પ્રકારની દવા લેવા છતાં હરિવિમુખ અનેક લોકો નિત્ય મરતા. કેવા લોકો? હરિવિમુખ. બાપા, કોઈ ભગવાનથી વિમુખ ન રહેવું, ભગવાનને માનવા નહીં. માનવા તો ખાલી કહેવા પૂરતા માનીને અંદર ભગવાનનો વિરોધ કરવો, ભગવાનથી છાનું છોપું કુડ કપટ કરીને ન કરવાનું કરવું, આ બધી હરિવિમુખની નિશાનીઓ છે. કોઈ દી હરિવિમુખ ના રહેવું, હંમેશા ભગવાન સન્મુખ રહેવું, મીન્સ ભગવાન ના બનીને રહેવું, ભગવાન ના થઈને રહેવું, ભગવાનના સેવક થવું. 100% ભગવાન એમ કહે કે ના, એ મારો ભક્ત છે, આવા રહેવું. તો ભગવાન આપણને બચાવે, બાકી હરિવિમુખ થયા, કાળ કરમ કે માયા ટોલાવી નાખે. રોજ હરિવિમુખ લોકો મૃત્યુ પામતા, તેમાંથી બચવા ઘણાક તો ભૂવા ડાકલા ભરાડીને બોલાવતા, જ્યોતિષીઓ પાસેથી જોશ જોવડાવતા, પરંતુ રોગ તો રોજ ને રોજ વધે અને વધે જ જતો હતો. એ લોકો જે કરતા હતા એ આની કોઈ દવા હતી જ નહીં. એક દિવસ મરકીને કાઢવા લોકોએ ઝાઝા બધા આજુબાજુના પ્રદેશમાંથી ભૂવા બોલાવીને ભેગા કર્યા કે ભૂવા કાકા, તમે બધા ગમે એમ કરીને માતાજીને મનાવો, આ છે શું બધું? તે ભૂવાએ ભાઈ ધૂણી ધૂણીને હોથ બોલાવી દીધો, ડાકલાવાળાએ એટલા ડાકલા વગાડ્યા, ડાકલા ઉધરી ગયા. છેવટે એક ભૂવો મોટી મૂછીવાળો, મૂછી ભાઈ બીડીયું પી પીને ભૂરકાઈ ગયેલી, એ એવું બોલ્યા,
કે માતાજી પશુનો ભોગ માગે છે, બલિ ચડાવો તો મરકી માતા રાજી થાય, અને પછી મરકી માતા અહીંથી વિદાય લે અને આજુબાજુ ગમે ત્યાં જાય. કઈ માતા? મરકી માતા. એક માતા છે મરકી માતા, બલિ માગે છે, તે વિને આ રોગ નહીં જાય. તેથી બિચારા ભોળા લોકો પાડાન બકરાન આવા અનેક પ્રકારના માતાજી આગળ વધેરવા માટે પશુઓ લઈને આવ્યા. જેના જેના ઘરે માંદગી હતી, જેને લાગુ પડી હતી, જે થાય એવું હતું, એ બધાએ તો ભાઈ ઝટપટ કર્યું કે બાપા તમે કોઈ બધું, પણ માતાજી જે માગતા હોય ને એ તમે કરી નાખો. હવે કોણ જોઈ આવ્યું છે મને એ કહો કે ખરેખર માતાજી આ માગે છે કે બીજું માગે છે, ખરેખર આ કરાય કે ન કરાય. હે, આ એક બ્રહ્માંડમાં 33 કરોડ દેવ કહેવાય છે. કેટલા દેવ? એકવાર બોલી જાવ જોઈ, 33 કરોડ. આ એક બ્રહ્માંડના દેવનું નામ છે 33 કરોડની સંખ્યા. આ માત્ર બ્રહ્માંડના, એ 33 કરોડ જે દેવ છે ને એના ઉપરી વૈરાટ નારાયણ છે, એ બધાના એનાથી ઉપર બોસ. અને વૈરાટ નારાયણના ઉપરી પ્રધાનના પતિ પુરુષ નારાયણ છે, એના પણ ઉપરી મૂળ માયાના પતિ મહાપુરુષ છે, એના ઉપરી અક્ષરધામ રૂપ અક્ષર પુરુષ છે, એના ઉપરી આ સાક્ષાત પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સ્વામિનારાયણ ભગવાન છે. કોણ જાણે, કોણ નક્કી કરે કે આ બધું જે લોકો કહી રહ્યા છે એ સાચું કે નહીં સાચું, એ બાપાને ગમતું કે નહીં ગમતું, એમણે જે કીધું છે એમાં માન્ય છે કે નહીં? એ મારા ભાઈઓ, મને ને તમને સીધા એ આ સાક્ષાત પુરુષોત્તમ નારાયણ ભાગમાં આવ્યા છે એ કેવડી મોટી કૃપા છે તમે કહો. નહીં તો આપણે કોકને કોક ધૂતકારી નાખીને જે કે બસ એ માનીને એ સાંભળીને એ પ્રમાણે હાલવું પડે, એ સાચું હોય તોય ભલે, ન સાચું હોય તોય ભલે. હા, આ સમાજમાં હોઈ શકે કે કોઈ ભુવા 100% માતાજીના ભગત હોય, સાચા પણ હોય, પરંતુ એવું કંઈથી ગેરંટી દેવાય કે જેટલા હોય એ બધા જ માતાજી યારે વાત કરીને જ કહે છે ને સાચું જ છે? સાચા હોય એ સાચા, એને 1000 વંદન. પણ બધું કંઈથી લખીને લાવવું કે દસ્તાવેજી લાવવું, ગેરંટીવાળું લાવવું? હે, હવે આ તો નક્કી થઈ ગયું, લોકો બધા બકરાને ઘેટાને લઈને આવી ગયા. ભારે કરી ભુવાઓએ તેને મારવાની તૈયારી કરી કે ભાઈ એને જરાક ધમારી નાખો, ચાંદલાને ચોખા લાવો. જૈનોમાં જીવ દયા ધર્મ મુખ્ય, જૈન ધર્મનું એ પાસું ખૂબ સારું છે કે તેઓ અહિંસામાં માને છે અને અહિંસા જાળવવા માટે ખાસો બધો પ્રયાસ કરે છે. એ પંથને વંદન હો કે જેઓ જીવદયામાં ખૂબ સરસ માની રહ્યા છે. ઘણા બધા વણિક ભાઈઓને આની ખબર પડી, તેથી તેઓ ત્યાં ગયા. મહાજનની મરજી લીધા સિવાય બોટાદમાં આવો પશુનો વધ થઈ શકતો નહીં. કોઈ દિવસ એવું બને નહીં કે ગામમાં આવા મોટા મોટા મહાજનો હાજર હોય અને ધડદેની ક્યાંક વધ થઈ જાય. ખાનગીમાં ખૂણે ખાચરે સીમમાં થાય એ જાણીબાર બરાબર છે, પણ આમ જગ જાહેર આમ થાય ભાઈ, તે મોટા મોટા મહાજનો ગયા. મહાજનોને ધન્યવાદ કે એમણે આવા પગલાં ભર્યા, કારણ કે બોટાદ ગામ મહાજનનું છે, તેથી મહાજનોએ ભુવાઓને જીવ હિંસા કરવાની ના પાડી કે ભાઈઓ આ ન થાય, આ ખોટી વસ્તુ છે, અમે અહીંયા ગામમાં છીએ, અમારું બધું આટલું ચલણ છે, અમારી નાચના એક ભાઈ નગર શ્રેષ્ઠ ભગા દોશી છે, અને તમે આવું કરો આવું હાલતું હશે. ત્યારે તે જે બધા પશુ હિંસામાં માનનારા હતા એમણે મહાજનોને કહ્યું કે મરકી તો માં છે, માતા છે, તે પશુનો ભોગ માગે છે, પશુનો ભોગ આપ્યા સિવાય કરોડો ઉપાય કરો તો પણ મરકીને શાંતિ થશે નહીં, અને જો મરકી માને શાંતિ નહીં થાય તો તે શાંત નહીં થાય, તે શાંત નહીં થાય તો આપણને કોઈને પણ શાંતિ રહેશે નહીં. અશાંતિ થવા દેવી છે બોટાદમાં? બોલો મહાજનો. આપણને બધાને પણ તેઓ અશાંત કરશે.
બોલો, તમે કહો તેમ કરી આ વાત સાંભળી મહાજનોને જીવવાની પ્રબળ ઈચ્છા તો હોય જ બાપા, મરવાનું તો કોને, એવું તો મંડાણ કોઈ ન જ માંડેલું હોય ને. પેલા લોકોએ વળી વળીને કીધું કે આ કાંઈ અમારા ઘરની જ જરૂર છે એવું નહીં, તમારા નાચમાં નહીં મરતા, કાલે વારે બધાને મરશે, આખા બોટાદમાં આંટો મારશે. પછી હોવ ને એમ જ્યારે અહેસાસ થવા માંડ્યો, ખરો વાત સાચી છે, રોગ તો વધતો જ જાય છે, હે કાલે આનો ગયો કાલે આને ગયો, આમ થાય તેમ થાય, એટલે હોવ જરા ઢીલા પડ્યા. જીવવાની પ્રબળ ઈચ્છા હોવાથી હોવ ને એવું થયું કે હારું હવે આમાં શું કરવું. બધા એકબીજા વાતે વળી ગયા. હવે ધીરે રહીને એવું વિચાર્યું કે ભાઈ આપણે જ નથી કીધું કે તમે મારો, આપણે શું લેવા લઈ માંડ્યા છે, નહીં ને આપણે અટકાવીશું રાઈટ, અને રોગ વધશે કંઈક વિફરશે. પછી આ જે બધા ભાઈઓ ગયેલા એમણે એ હિંસા કરવા તત્પર થયેલા એમને કીધું કે જો ભાઈ અમારો નિર્ણય તમને કહીએ કે જો મહાજન પોતે વધ કરે તો એનો બાદ આવે, અમારા ધર્મમાં અમારે હિંસા ન કરવી જોઈએ એવો નિયમ છે, તો અમે કરીએ તો અમારે બાદ આવે, જેમ તમારી માતાનો ધર્મ હોય તેમ સુખે બાપા, તમે કરો, અમે તમને કંઈ નથી કહેતા. એટલું જરા ઢીલું લમસમ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું. માતા તો સમર્થ છે, અસમર્થનું તો ત્યાં જોર ચાલતું નથી, તે તો બ્રાહ્મણ સુધાનો પણ ભોગ લઈ લે છે, એમને તો કાંઈ પાપનો ડર હોતો નથી. માતાને લીધે જે પાપ કરવામાં આવે છે અને માતા જો એ પાપને સમજીને પોતાને માથે લઈ લેતા હોય તો તે પાપ અમારે માથે નહીં. આટલું તમે અમને સંમત થઈને કહી દો. મહાજન અમે કોઈ નથી કહેતા કે તમે પશુ હત્યાનું પાપ કરો, પોતાનો જે ધર્મ હોય તે પ્રમાણે તમે સૌ ચાલો, પોતપોતાના ધર્મમાં જે રહે એ હવને માટે બરાબર છે. ખ્યાલ આવી ગયો, જે કોમ્પ્રોમાઇઝ કરવાનું આવ્યું એ આવી કૂણી નીતિમાં આ લોકોએ હવે એમને એમનો નિર્ણય આપી દીધો. જેમ જગતમાં પોતાનું ખેતર કોઈકને વાવવા આપનાર ખેડૂઓ આવું બોલતા હોય છે કે બોલ મારો ભાગ કેટલો ને તારો ભાગ કેટલો, કે પણ સાહેબ વાવવાનું હું તમે મને, ભાઈ એ તારે જે વાવવું એ વાવજે, તો તારે મારો ભાગ બોલ, આપણે મારે આટલો ભાગ જોઈએ, પછી બાકીનું વધઘટ બધું તારું. જો ભાઈ હું નથી કહેતો કે તું તારે તું દવા છાંટજે, તારે છાંટવી હોય તો છાંટજે, ન છાંટવી હોય તો ન છાંટજે, તારો જેમ ધર્મ હોય એમ તું કરજે, એમાં તને પાપ ન થાય, તારે તો તારો ધર્મ, પણ મારે ભાગે આવતા મારા રૂપિયા રોકડા રાણી જેવા મારા ઘરે તારે દઈ જવાના, હું આટલું જાણું. કાકા પણ ભાગ, મારે દવા ન છાંટવાની હોય, મારે જો એ ન કરવાનું હોય તો મારે કાંઈ જાજુ વધે નહીં, તો હું તમને આટલા બધા ક્યાંથી દઉં, એ તારે જોવાનું છે, ઇટ ઇઝ યોર બિઝનેસ, એ મારું નથી ભાઈ, એ તારે જોવાનું, મારે આટલા ભાગ ચોખ્ખા, હું કાં તને કહું છું. હવે આનો અર્થ શું થયો, તમે મને કહો આનો અર્થ શું થયો, તાર નામે પાપ તો તાર કર, મન રૂપિયા આપી દીધી, આ બધી ગોલમાલ કહેવાય. હું તને દવા છાંટવાનું કહેતો નથી, તેથી મને તો પાપ લાગે જ નહીં અને પૈસાની કમાણી ભાગે પડતી મને પૂરતી મળે છે, એમાં મારે શું વાંધો છે, પાપ મળે નહીં ને પૈસા તો મળે જ છે ને. જો આપણે એને ખરેખર દવા ન છાંટે એમ ઈચ્છતા હોઈએ તો આપણે આપણા ભાગમાં પણ ખરેખર એ રીતે સમજવો જોઈએ, આપણે તેમાં કંઈ સમજવા માંગતા જ નથી, તો એનો અર્થ જ એ થાય કે આપણે અંદર ખાને તો એમ ઈચ્છી છે કે તું તાર છાંટજે ને હું કાકું છું, જો છાંટજે જ એમાં આપણે પણ સંમત છીએ તો એનો ભાગ આપણને નહીં મળે તો મળે જ. આપણે ખરેખર રિયલ એ પક્ષમાં હોવા જોઈએ કે ભાઈ ન છાંટ અને પાપ ન કરતો સારું, પછી એને જો રહેવું જ ન હોય તો આપણે તો ફિક્સ ખરેખર, જેમ કેમ સરકાર ફાર્મ લઈ લે છે, હવે તમે વાવો કે ન વાવો એ તમારે જોવાનું છે, એમ કોઈ માણસો ગામમાં રહેતા જ નથી, એ ક્યાંક બીજે રહે છે અને એની જમીન એને કોકને આપવી છે, એણે માત્ર એનું જે ફાર્મની દ્રષ્ટિએ થતું હોય એ જ, બાકી હવે એ તારે જોવાનું છે. ખરેખર એનો ઈરાદો ચોખ્ખો છે કે ભાઈ ન છાંટતો હોવાર સારું તો આ પાપમાં ન પડે,
પરંતુ એને તો જોઈએ એટલા વધારે ને વધારે દવા છાંટ્યામાંથી ભાગમાં ઝાઝા આવે એવી જ ઈચ્છા હોય, એ માટે તો લમઝમ લમઝમ ચાલતું હોય. આવું થયું આ બધું. એટલે એ કેવું માને કે ભાઈ મેં કાંઈ એને કીધું નથી કે તું દવા છાંટજે, હવે એ છાંટે છે. એ જેમ મન મનાવે ને એમ ઘણા બધા લોકો આવી રીતે પોતાનું મન મનાવતા હોય છે. જો પોતે ધારે તો જીવ ઇન્સાનને રોકી શકે એમ હોય, પરંતુ જીવ ઇન્સા થાય તેમાં પોતાનો જીવ બચે એ સ્વાર્થ સમાયેલો છે. તેથી જીવવાની ઘેલછામાં સૌ કોઈએ આવી છૂટછાટ આપી દીધી. પછી માતાજીના આવા વિચારોને માનનારા જે કોઈ હતા એમણે નક્કી કર્યું કે તો પછી આપણે તો જે આપણા નિયમ પ્રમાણે કુકડા બકરા ઘેટા પાડા જેને જે ઈચ્છા હોય લાવો, અને આપણે તો એ કરીશું. હવે તો મહાજનોની પણ છૂટ છે. આ વાત ભગા દોશી પાસે પહોંચી. એ પૂજામાં બેઠેલા વચનામૃત વચનામૃત વાંચતા છે, ન્યા કોકે આવીને કીધું કે શેઠ શેઠ તમને કાંઈ ખબર છે આવું થયું છે. જેવી ભગા શેઠને જાણ થઈ, બાપ ભગા શેઠ તો સર્વાવતારી સર્વોપરી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણની નિષ્ઠાવાળા પ્રગટ પ્રભુની ખુમારીવાળા, એને મોતમાંથી પ્રભુ ઉગારી ગયા છે, એને એનો જાતનો અનુભવ થઈ ગયો છે. એને થયું કે મારો પ્રભુ જ્યારે રક્ષા કરવા ચાહે છે ત્યારે કોઈથી કાંઈ થઈ શકતો નથી, તો ભગવાનનો જ ભરોસો રાખો ને. એલા જેના હાથમાં કરોડો બ્રહ્માંડની દોરી છે એનો ભરોસો શું કામ ન રાખવો? એણે તો શિક્ષાપત્રીમાં લખ્યું છે કે ભાઈ કોઈએ હિંસા કરવી નહીં, આપણે એનો ભરોસો રાખીએ શું વાંધો. તેથી એ તરત જ પહેલી જગ્યાએ ગયા અને ત્યાં જઈને કીધું, હા આ બધું હું તૂટ છે, આ પૂન નથી, એલા પાપ છે, આ બધી અંધશ્રદ્ધા છે, પોતાને જીવવા સારું અબોલ પશુને મારવા એ તો મહાપાપ છે, એમ કહી અને સ્વામિનારાયણ ભગવાનના બળે હાઉ ભાળે એમ જેટલા ત્યાં કાંઈ બલિ ચડાવવા માટે પશુઓ લાવવામાં આવ્યા હતા એને જાતે પોતાને હાથે છોડી મૂક્યા. નગર શેઠ હતા, ભાવનગરના દરબાર સુધી એમની પહોંચ હતી, કોઈથી કાંઈ બોલાય એવું તો હતું નહીં. બધાએ એટલું કીધું કે શેઠ વિચાર કરજો, આ માતાજી માટે સંકલ્પિત થયેલા પશુઓ છે, બલિ ચડાવવા માટે લાવ્યા છે, અહીં દૂધ દઈને દેરીએ દેવા માટે નહીં લાવ્યા, તમે એને છોડી મૂકો છો, વિચાર કરી લેશો. ખ્યાલ આવી ગયો તમને? જરા આડકતરી રીતે એક ધમકી શરૂ થઈ. તે દાડે ભગા દોશીએ એવું કીધું કે સર્વકર્તા સર્વનિયંતા સર્વાવતારી પરાત્પર પૂર્ણ પુરુષોત્તમ નારાયણનો આશ્રિત છો, એનું વચન પાળવા માટેનો આ મારો પ્રયાસ છે, મારા સ્વાર્થનો નહીં, યાદ રાખો. જો હું ખરો સ્વામિનારાયણ ભગવાનનો હોઉં અને એના વચન પાળવા માટે આ કરતો હો તો મારો ભગવાન રક્ષા કરે કરે અને કરે જ જાઉં. આ લોકોએ મરકીમાંનો એક રથ લાવીને ત્યાં મૂકેલો કે આપણે બલિ ચડાવીએ, પછી માતાજી બધો ભોગ ભોગ અર્પણ કરીને આ રથ ઉપર બેસીને કોઈ બીજે ગામ જાય. આવો એક રથ અર્પણ કરવાનું નિમિત્તે એક રથ લાવેલા, એ ત્યાં પડેલો. ભગા દોશીએ પૂછ્યું, આ શું છે ભાઈ? કે શેઠ એ રથ છે. કે રથને આ શું કરવાનું? કે આપણે બલિ ચડાવી દઈએ પછી માતાજી ખુશ થાય તો પછી બીજે ગામ જવા માટે કંઈક વાહન તો દેવું પડે ને, એટલે અમે રથ લાવ્યા છીએ. તે માતાજી આ રથ ઉપર બેસીને પછી અહીંથી આ બાજુ જ્યાં જ્યાં બ્રાહ્મણ બાજુ જાય, તાજપર જાય કે દુર્ખા બાજુ જાય, રાઈટ પાળિયાદ બાજુ જે બાજુ જવું હોય માતાજીને ગમે એ બાજુ અમે રથ લાવ્યા છીએ. આ રથ છે. ભગા દોશી કે ઓજ તમારી ભલી થાય, આ તો તમારી કલ્પના છે. જે ખરેખર સાચી માતા હોય, જે ભગવાનના ભક્ત હોય, જે ભગવાનના વચન પ્રમાણે રહીને દેવ કે દેવી બનેલા હોય એ કોઈ દી આવું ઈચ્છે નહીં. તે શેઠે ઓર્ડર કર્યો કે આ રથને અહીંથી ઢહળીને ક્યાંક નાખ્યા જાઓ, રથ જ જોતો નથી કે છે. હવે તો ભાઈ બધાને બહુ લાગ્યું હોય કે માતાજીનો રથ, પણ શેઠે કીધું કે એ તો તમે બધું માનો છો ને, ખરેખર માતાજીને આવું કાંઈ હોય એ તો દેવ દેવીઓ કહેવાય, સાચા દેવ અને સાચા દેવીઓ આવું બધું પાપ થાય એવું ઈચ્છતા છે કોઈ દિવસ? ખોટી વસ્તુ છે. તે પેલો રથ બથ ક્યાંક નખાવી દીધો. જ્યારે ભગવાનનું બળ આવે ત્યારે સામાન્ય જીવમાં પણ અલૌકિક તાકાત પ્રગટે છે. આ જોઈને તમામ માણસો
જે કોઈ ત્યાં આવેલા અને બલી ચડાવવાના પક્ષમાં માનનારા હતા એ જરાકભાઈ ખીજાણા અને કહે છે, શેઠ સાંભળો, હવે જે તમે કરી રહ્યા છો ને, મોટા માણસ છો, અમારે જાજુ બોલાય નહીં, પણ અમારી એક ચેતવણી સાંભળી લો, પછી કહેતા નહીં કે તમને આવી ખબર ન રહીને થઈ ગયું, હવે એની ચેતવણી છે. હા, આ ચેતવણી આપણે બધાએ અગાઉ જ ધ્યાનમાં રાખવા જેવી છે કે આ જિંદગીમાં કોઈક દિવસ આપણને પણ આવી ચેતવણી મળી શકે. એ ચેતવણી મળે ત્યારે આપણે આ ધ્યાનમાં રાખવા જેવું છે. ભુવા ધૂણીને બોલ્યા આવે છે, માતા ભગાને ભરખી લેશે. ભુવા ધૂણીને બોલ્યા આવે છે, માતા ભગાને ભરખી લેશે. એ જન જોવા મળ્યા છે હજારો, ભગવાનની આજ્ઞા લોપીને ખોટું કરવા માંગતા હતા અને એ પણ માતાજીને નામી, એમનું લોહી ચૂસાઈ ગયું. બાપા, સાચા અર્થમાં પ્રગટ ભગવાનનું શુદ્ધ અને નક્કર બળ હોય તો તે પ્રભુ તરત આવીને હાજર થાય છે. જો હાજર ન થાય તો આપણા બળમાં હજી કાંઈક ખોટ ખામી હોય છે. ભગવાન અને મોટા સંતનું સાચું બળ જીવને તારી દે છે. નિષ્ઠામાં દમ ચાલે નહીં અને જો કોઈ દમ કરે તો જ્યારે આવું ખરું ટાણું આવે ત્યારે હવે તેનાથી બીજું કશું કામ થાય નહીં. માટે શ્રીહરિ અને સંતની નિષ્ઠાનું અંતરથી સાચું બળ રાખવું, આવા ભગવત બળવાળાનો કોઈ વાળ વાંકો કરી શકે નહીં ભાઈ. પણ ખરેખર બળ ભગવાનનું હોવું જોઈએ, અહમનું નહીં. હો બાપા, આ બે વિભાગ રાખવાનો કે ભગવાનના બળે ભગવાનનું વચન હોય, એ વચનને પાળવા જ આપણે નિષ્ઠાનો ઉપયોગ કરવાનો હોય છે. હું આવો મહાન છું એ બતાવી દેવા માટે નહીં, હું મહાન છું એ બતાવવા માટેનો પ્રયાસ એ ભક્તો માટે ખોટી લાઈન છે. એ વાત બરાબર નહીં.
કેમ જે આ સત્સંગમાં શ્રી હરિ સદા હાજરા હજુર છે, પ્રગટ વિચરે છે. ભગાશેઠમાં જ્યારે આવું બળ જોયું ત્યારે ગામના બધા જ મહાજનો તેમની હિંમત દેખીને ઘેર ઘેર તેમના અપાર વખાણ કરવા લાગ્યા કે ભાઈ ભાઈ ભગો એટલે ભગો હો. ભગાશેઠને ધન્યવાદ છે, એમના ઈષ્ટદેવને પણ ધન છે. તેણે પોતાનો ધર્મ રાખ્યો પણ મૃત્યુનો ડર રાખ્યો નહીં. આ સાચો ધર્મ અને સાચી નિષ્ઠા કહેવાય. ખરા ટાણે મોત આવે એવું હતું તો પણ છેવટે એમણે ભગવાનની શાસ્ત્રની આજ્ઞા પાળી. આ જ સાચું. તેઓ ઘણા મોટા ધનાઢ્ય હતા, તેણે અહીંયા ધનનો લોભ ન રાખ્યો. યોગ્ય સમયે શરીરનો એ લગાર પણ લોભ રાખ્યો નહીં. જેનો જેવો ધર્મ અને જેવી ધીરજ હોય છે તે કોઈ વિષમ સમય આવે ત્યારે દેખાય આવે છે. તે સિવાય તો ભાઈ રતિ ભાર પણ કસોટી કહેવાય નહીં. અને આપણામાં ખરેખર ધીરજ છે કે નહીં એ ખબર ક્યાંથી પડે? વિષમ સમયે આપણી ધીરજ ખુલ્લી થાય કે હકીકત કેટલી દ્રઢતા છે, કેટલી ધીરજ થઈ છે. ઈષ્ટદેવના બળ સિવાય ધર્મ અને ધીરજ દ્રઢપણે કોઈની રહેતી નથી. જેને જેવું ઈષ્ટદેવનું બળ હોય છે તેને તેવો ધર્મ અને ધીરજ રહે છે. જેના જે ઈષ્ટદેવ હોય છે તે તેનો ધર્મ અને ધીરજની પરીક્ષા લે છે અને તે પરીક્ષામાં તે ભક્ત જેવો હોય તેવો ઉત્તમ કે મધ્યમ અથવા તો કનિષ્ઠ દેખાઈ આવે છે. એમ વિચારી તમામ મહાજનો મળીને ભગાશેઠ પાસે આવ્યા અને તેમને પ્રણામ કર્યા. બે વસ્તુ આપણા જીવનમાં અક્ષુણ્ણ રાખવાની છે વાલાભાઈઓ, એકનું નામ ધર્મ અને એકનું નામ ધીરજ. ધર્મ મીન્સ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાઓ, અને કોઈ પણ સમય સંજોગો વિપરીત થાય ત્યારે પણ ધીરજ મતલબ ભગવાનની નિષ્ઠા, ભગવાનની શરણાગતિ, ભગવાનનો વિશ્વાસ. એમાં ડગમગાટ ન આવી જવા દેવો, મૂંઝાઈ ન જવું, હિંમત હારી ન જવું. આ ધીરજ, આ બે વસ્તુ આપણા જીવનમાં આપણે અક્ષુણ્ણ રાખવાની છે. જ્યારે જ્યારે કંઈક તકલીફ પડે છે ત્યારે આપણે કંઈક લેવાઈ જઈને આજ્ઞા લોપી નાખતા હોઈએ છીએ, મીન્સ ખોટું કરવા લાગીએ છીએ. ભગવાનની આજ્ઞા તોડીને આઘા પાછા થવા માંડી છે, પૈસા માટે, છોકરા માટે, ઘર કુટુંબીઓ માટે, કાંઈ પણ કામ માટે. આ ધર્મ તોડ્યો કહેવાય. અને વિકટ સંજોગો આવે ત્યારે ધીરજ ગુમાવી બેસીએ છીએ, એટલે કે અધીરા થઈને ભગવાન સ્વામિનારાયણને પડતા મૂકીને કંઈક બીજે પણ પ્રતીતિ કરવા લાગીએ છીએ, રોવા લાગીએ છીએ, ગાંગા થઈ જાય છે. આ ધીરજ વૈગી કહેવાય. આ બેમાંથી એકે ન થાય અને કાયમ ધર્મ અને ધીરજમાં અડગ રહીએ તો સાચી નિષ્ઠા કહેવાય, સાચું ભગવાનનું બળ કહેવાય. એવું ભગા દોશીએ કર્યું તો એમના ગામના અનેક મોટા મોટા વણિક ભાઈઓ આજ સામેથી એમના ઘરે આવ્યા હો અને હું કીધું સાંભળો. ધન્ય ગુરુને ધન્ય તમોને, ધન્ય ગુરુને ધન્ય તમોને, મોત માંથી બચાવાયા મોને. મહારાજ સુધી આ વાત પૂગી ગઈ કે બોટાદના અનેક મહાજન ભાઈઓ, વણિક ભાઈઓ ભગાદોશી પાસે ગયા, ભગાદોશીને પણ ધન્યવાદ દીધા અને એમના ગુરુ તરીકે અમને પણ ધન્યવાદ દીધા. અને એ લોકોને સાક્ષાત પરચો લાગ્યો, કારણ કે એમણે ગામમાંથી કેટલાય બધા જીવોને મોતમાંથી બચાવી લીધા. મહારાજે ભગાશેઠને ધન્યવાદ દીધા કે વાહ ભાઈ વાહ, મારા ભગાનું આ અંગ સાચું નીકળ્યું, લ્યો આવા ટાણે પણ એ પાછા પડ્યા નહીં. એણે ધર્મ રાખ્યો, ધીરજ રાખી. અષાઢ સુદના દિવસોમાં ભગાશેઠે બોટાદમાંથી મરકી ભગાડી હતી,
ઘણા બધા જીવોને બચાવ્યા હતા. આ વાતની ગઢપુરમાં જ્યારે સ્વામિનારાયણ ભગવાનને ખબર પડી કે મેં ભગા શેઠને મોતમાંથી બચાવ્યા, તો તેમણે અનેક અબોલ પશુઓને અમારા બળે મોતમાંથી બચાવી લીધા. ગામના લોકોને પાપ કરતા અટકાવ્યા. બોટાદના મૂંઝાયેલા ખોટા માણસોની ખોટી વાતો અને અંધશ્રદ્ધાના પંજામાંથી મુકાવ્યા. મરકીનો રોગ મટાડી લોકોને સુખી કર્યા. તેથી મહારાજે ભગા દોશીનું આ વિશ્વાસનું અને નિષ્ઠાનું બળ ખૂબ વખાણ્યું અને તેમના ઉપર અતિશય રાજી થયા. જો રાજીપો જોતો હોય તો બાપા આવી દ્રઢતા અને ધીરજ રાખવી જોઈએ. પછી શિરી કહે, અમારા તમામ આશ્રિતોએ આવો અમારો વિશ્વાસ રાખવો તો અમે અતિ રાજી થશું. આવું મહારાજ બોલે છે, પણ હજી મહારાજની વાત થોડીક વધારે સારી સારી આવે છે, એટલે એ આવતીકાલે. બોલો સ્વામિનારાયણ ભગવાન. સહજાનંદ પ્રાણ પ્યારા, મારી આંખ લડીના તારા, તમે રાજે રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, તમે મળા તો સુખ છે જાજો, મારે હૈયે હૈયા નહારા, અતિ ભાવે ગયો છો વાલા, અતિ ભાવે ગયો છો વાલા, મને મળો તમારો પ્યાર, તમે રાજી રહેજો સ્વામી, મારી ભૂલો ના ભૂલનારા, મને મો સંગ મેં અબ આય જે તે સંત હરિ જન ભાઈઓ તે તે સબ હે મુક્ત અનાદિયે સ્વભાવ અબ ઉર ગયે તે સ્વભાવ અબ ઉર ગયે તે સહજાનંદ સ્વામી મહારાજ.